જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે શપથ લઈ વતન પરત ફરેલ જવાહરભાઈ ચાવડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જોકે તેમના સ્વાગત કાર્યક્રમમાં રૂપિયા 500ની નોટોનો વરસાદ કરાતા લોકોએ રૂપિયાની નોટ લેવા માટે પડાપડી કરી હતી. માણાવદરના 3 ટર્મથી કોંગ્રેસના ધારાસભ્ય રહેલ જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાતા તેઓને રાજ્યના મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. મંત્રી બન્યા બાદ પ્રથમ વખત વતન માણાવદર ખાતે આવેલા જવાહર ચાવડાનું તેમના સમર્થકો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે માણાવદરમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અને આપણા અહીંના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય અને પ્રથમ વખત જ્યારે માણાવદર આવ્યા છે ત્યારે માણાવદર શહેર અને તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ અને જનતા જનાર્દન દ્વારા ભવ્યથી અતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. એક અનેરો ઉત્સાહ લોકોમાં દેખાણો છે અને પોતાના પ્રતિનિધિને રાજ્યના કેબિનેટ મંત્રી તરીકે જોઈ અને લોકો પણ ઉત્સાહિત અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છીએ. અમને આશા છે કે આવનારા દિવસોમાં ફરીથી ધારાસભા અને લોકસભાની જે ચૂંટણી આવવાની છે એમાં પ્રચંડ જનમતથી જવાહરભાઈ ચાવડા ફરીથી ચૂંટાવાના છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં એમને જે આગમન થયું છે એનાથી તમામ કાર્યકર્તાઓ બધા ખુશ છે અને ભવ્યથી અતિ ભવ્ય સારો પ્રતિસાદ માણાવદરની જનતા દ્વારા આપવામાં